ગુજરાતમાં આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો ઉત્સાહભેર લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદના તપોવન ખાતે મતદાન કરવા માટે મતદારોની લાઈન લાગી છે. લોકસભા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે જે વહેલી સવારથી લોકો જે મતદાન કરવા માટે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા જે છે મતદારો માટે કરવામાં આવી છે. અને હાલ આપ જોઈ શકો છો કે જે લાંબી કતારો પણ જે ખાસ તો મતદાતાઓની જોવા મળી રહી છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. બીજી તરફ જે પ્રમાણે લાઈનો હોય તો તેના માટે એક મંડપ પણ બાંધવામાં આવ્યું છે. અને એની સાથે સાથે જે કોઈ દિવ્યાંગ લોકો આવ્યા હોય તે લોકોને માટે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રમાણે વધુ જે વાત કરવામાં આવે તો મતદારો માટે અલગ અલગ પ્રકારની જે ખાસ તો વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ સૌથી વધારે છે આજે ગુજરાતમાં, તો તેને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે લાંબી લાંબી કતારો અહીં જે જોવા મળી રહી છે તો તેના માટે ખાસ તો કૂલરની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે કે જે જે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે તે તમામ લોકોને જે ઠંડક મળે તેના માટે પણ ખાસ જે વ્યવસ્થા ખાસ કરવામાં આવી રહી છે. આપણી સાથે કેટલાક મતદારો છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. જે પ્રમાણે આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે, આપ મતદાન કરવા માટે આવ્યા છો, શું ઈચ્છી રહ્યા છો અને ગુજરાતમાં અને દેશમાં કયા પ્રકારનો જે વિકાસ જે છે થવું જોઈએ? મારી તો એક જ ઈચ્છા છે કે સૌથી વધારે મતદાન થાય, આ વખતે કાયમનો રેકોર્ડ તૂટે અને 100%ની નજીક પહોંચીએ, એ જ ઈચ્છા. બાકી તો લોકશાહી છે, પ્રજા જેને પણ ચૂંટે એ સારું જશે. જે પ્રમાણે બીજા પણ છે એમની સાથે પણ વાત કરીશું. જે મતદાન આજે યોજાઈ રહ્યું છે, જ્યારે પણ આપણે મતદાન કરતા હોય છે તો ઘણા 5 વર્ષની સરકારની કેન્દ્ર સરકારની જે કામગીરી જે છે તેને ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરતા હોય છે. આપ મતદાન કરવા માટે આવ્યા છે ને શું કહે છે? બસ સરકારને મતદાન થાય, 100% મતદાન થાય એવી દરેક મતદારને અપીલ કરીએ છીએ કે સરકાર આપણી વધારે ચૂંટાઈને આવે. બિલકુલ, આપ અપીલ કરી રહ્યા છો, પરંતુ આપણે જ્યારે મતદાન કરતા હોઈએ છીએ આપણે દેશનો વિકાસ ઈચ્છતા હોઈએ છીએ. આપ હવે જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે તો શું ધ્યાનમાં રાખી રહ્યા છો? બસ દેશનો વિકાસ સારો થવો જોઈએ, મોદી સાહેબ કામ કરી જ રહ્યા છે, એ વધારે પડતું આગળ વધે એમ. બિલકુલ, થી બીજા પણ લોકો છે એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે મતદાન કરવા માટે આવ્યા છો, આપણે મતદાન કરતા હોઈએ છીએ તો ઘણા બધા વિચારો આપણા મગજમાં હોઈએ છે, દેશની સરકારની કામગીરી જે હોય છે તે તમામ કામગીરીને ધ્યાનમાં રાખીને શું કહે છે? અત્યારે કંઈ કહેવા જેવું નથી, કલાકથી લાઈનમાં ઉભા છીએ, હાલ કોઈ એટલી બધી વ્યવસ્થા છે નહીં. કુલર બધું કુલર મૂક્યું છે, તમે જોઈ શકો છો, અને સિનિયર સિટીઝન પહેલી પ્રાયોરિટી આપે છે. અમે અહીંયા વ્યવસ્થાનો પણ ક્યાંક અભાવ છે જોવા મળી રહ્યું છે. બિલકુલ, તે હું આપને પૂછવા માંગીશ, જે પ્રમાણે મતદાન કરવા માટે આપ આવ્યા છો, ઘણા બધા વિચારો હોય છે અને દેશની કામગીરીને ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરતા હોય છે, આપ યુવા તરીકે છો, શું આગળ ઈચ્છી રહ્યા છો? સારા લોસ ફ્રેમ કરે ગવર્મેન્ટ, મોડિફિકેશન જે બી અમેન્ડમેન્ટ આવે છે સરકાર વિધાઉટ એની થોટ સર્ક્યુલરમાં, એ બધા સુધારે, બજેટ છે બજેટનો સદુપયોગ કરે. બિલકુલ, થી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો આજરોજ જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે તો તેને ધ્યાનમાં રાખીને જે તમામ લોકો મતદાન કરવા માટે પણ આવ્યા છે, તંત્ર દ્વારા ક્યાંક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, ક્યાંક વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે, અને બીજી તરફ જ્યારે લોકોની સાથે વાત કરી છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે દેશનો વિકાસ થાય અને તેને ધ્યાનમાં રાખીને જ આજે તેઓ લોકો મતદાન કરી રહ્યા છે અને સૌથી વધારે મતદાન થાય તેવી પણ અપીલ લોકો કરી રહ્યા છે. કેમેરામેન ભાવિન વાઘેલા સાથે મોનિકા હિટ TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અમદાવાદ.